બળદ્રીમાં ખેડૂતોએ મગફળી અને ભૂકાના પાથરાની હોળી કરી હતી. કમોસમી વરસાદથી નુકસાન બાદ તેના નિકાલ માટે પણ ખેડૂતો પાસે નાણાં ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું. મોવૈયા ગામે કાળુભાઈ રાસમિયા નામના ખેડૂતે આશરે 15 વીઘા જમીનમાં પથરાયેલ મગફળીના પાથરા અને ભૂકો સળગાવ્યા હોવાની ઘટના સામે આવી છે. બળદ્રી તાલુકાનું મોવૈયા ગામ સંપૂર્ણ મગફળી નાશ થઈ ગઈ છે. આ બધો કૂચોય હરગાવી નાખ્યો છે. મગફળીમાં કાંઈ છે નહીં અને ટોટલ લોસ છે. વરસો જાજો પડ્યો એના હિસાબે 3 વરસાદ ઉપર પડી ગયા છે. હળી ગયું છે, બધું હળી ગયું છે, કાંઈ હાથમાં આવે એમ છે નહીં. 15 વીઘાનો ભૂકો હરગાવી નાખ્યો છે. પોપટાઈ હરગી ગયા છે ભેગા, હવે કાંઈ હાથમાં તો આવે એમ નથી. તમારું નામ? શૈલેષભાઈ નામ છે મારું. ખેંગારભાઈ હાથમાં અને 15 વીઘાની મગફળી હતી, એ બધી સંપૂર્ણ હરગાવી નાખી છે. કોઈ નિષ્ફળ પાક ગયો છે, બધો કપામાં કોઈ વસ્તુ નથી, કાંઈ વસ્તુ હાથમાં આવે એમ જ નથી. અને મોટા ઢોરાના મોઢેથી કૂચો હાવ ઘાસ ચારો કોઈ બા એક ભારી નથી આવે એમ, બધું હરગી ગયો છે. સરકાર પાસે શું માંગ તમારે? સરકાર પાસે માંગ કે જો સરકાર કાંઈ સહાય કરે તો કાંઈક બેઠા થાય. વાયલા પિત થવાના છે, નકર એક વાયલું પિત થવાનું નથી. પૈસા કોઈ પાસે કાંઈ છે નહીં.